તો ચૂંટણી પરિણામો બાદ હવે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે. આજે બે મહત્વની બેઠક મળવા જઈ રહી છે, પરંતુ આંકડાઓની વાત કરીશું તો કોનું પલડું ભારે, કેમ કે હવે સરકાર બનાવવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આપણે કહી દઈએ કે જે આંકડાઓ સામે આવ્યા છે, 292 એનડીએ ગઠબંધનને મળ્યા છે, 233 બેઠકો મળી છે ઇન્ડિયા ગઠબંધનને, અને અન્ય પક્ષોના ફાળે આવી છે 18 બેઠકો. એટલે જે દાવા હતા એનડીએ ગઠબંધન 400 પાર થશે તે થઈ શક્યું નથી. આ સાથે જ ભાજપાને પણ સ્પષ્ટ બહુમતી મળી નથી, માત્ર એક સૌથી મોટો પક્ષ તરીકે તે ઉભરી આવ્યો છે. પરંતુ એનડીએની બેઠકોની વાત કરીએ, 292 પર તે સીમિત થઈ ગઈ છે. ઇન્ડિયા ગઠબંધનને 233 બેઠકો મળી છે, અને હવે ચૂંટણી પરિણામ બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. દિલ્હીમાં સરકાર બનાવવા મુદ્દે ગરમાઈ ચૂક્યો છે. આજે સવારથી જ માહોલ દિલ્હીમાં આજે બીજેપીના સહયોગી દળોની અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવાઈ છે. સાંજે 4 વાગ્યાની આસપાસ એનડીએના ઘટક પક્ષોની આ બેઠક મળશે. નીતિશ કુમાર 11 વાગે દિલ્હી જવા રવાના થવાના છે. આ સૌથી મોટા સમાચાર, કેમ કે હવે નીતિશ કુમારના વલણ પર સૌની નજર મંડાયેલી છે. ટીડીપી અધ્યક્ષની વાત કરીએ, ચંદ્રબાબુ નાયડુ બપોરે 1.5 કલાકે દિલ્હી પહોંચી રહ્યા છે. એટલે હવે એનડીએ સરકાર બનશે, પરંતુ ટેકા સાથેની. જીતનરામ માંઝી બપોરે 1.5 કલાકે દિલ્હી પહોંચી રહ્યા છે. સહયોગી પક્ષોને હવે પોતાના પડખે લેવાના પ્રયત્નો ભાજપા કરશે. એનડીએની બેઠકમાં હાજર રહેવા દિલ્હી જઈ રહ્યા છે માંઝી અને નીતિશ કુમાર. એલજેપી અધ્યક્ષની વાત કરીએ, ચિરાગ પાસવાન પણ 1 વાગે એનડીએની બેઠકમાં હાજરી આપવા પહોંચી રહ્યા છે દિલ્હી. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ પણ 1.5 વાગે આ બેઠકમાં હાજરી આપવા માટે જવાના છે. સરકાર બનાવવાની આગળની રણનીતિ શું હોઈ શકે તેના પર એનડીએની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાને અવકાશ છે. ચૂંટણી પરિણામો પછી નવી રણનીતિ વિશે હવે એનડીએના સહયોગી પક્ષો ચર્ચા કરવાના છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર, દિલ્હીમાં આજે ઇન્ડિયા ગઠબંધનની પણ મહત્વપૂર્ણ બેઠક બોલાવાઈ છે. શિવસેના યુબીટીના સંજય રાઉત દિલ્હી પહોંચી રહ્યા છે. આરજેડી નેતા તેજસ્વી કુમાર યાદવ પણ દિલ્હી જવા રવાના થશે. અખિલેશ યાદવ પણ આ ઇન્ડી ગઠબંધનની બેઠકમાં હાજર નહીં થાય. કન્નૌજમાં કાર્યકર્તાઓને મળવાના છે સમાજવાદી નેતા અખિલેશ કુમાર યાદવ. ઇન્ડી ગઠબંધનની સરકાર બનાવવાને અખિલેશ યાદવની કોઈ સાથે કોઈ વાત નથી થઈ. તો આજે સવારના મહત્વપૂર્ણ અપડેટ્સ આપને આપી રહ્યા છે. આજે બે મહત્વપૂર્ણ બેઠકો એનડીએ ગઠબંધનની અને ઇન્ડિયા ગઠબંધનની અલગ અલગ બેઠકો મળવા જઈ રહી છે, અને હવે સહયોગી પક્ષો કેટલો સાથ આપે છે તેના પર સૌનો મદાર રહેશે. કોણ સત્તા સ્થાને બિરાજશે? પરંતુ એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે, જોકે હવે ટેકાવાળી સરકાર રહેશે. આપને કહી દઈએ કે ઇન્ડિયા ગઠબંધને ખૂબ સારો દેખાવ કર્યો આ વખતના ઇલેક્શનમાં, ત્યારે હવે ઇન્ડિયા અને એનડીએ બંને ગઠબંધનોની આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એક સાથે દિલ્હી જવાના છે. એક જ ફ્લાઇટમાં દિલ્હી જશે નીતિશ અને તેજસ્વી યાદવ. શું નીતિશ અને તેજસ્વીની મુલાકાત થશે? આ સૌથી મોટો સવાલ. રાજનીતિના પલટુરામ કહેવાતા નીતિશ કુમારનું વલણ હવે આજે સ્પષ્ટ થશે તેવું લાગી રહ્યું છે. શું નીતિશ અને તેજસ્વી એકબીજા સાથે વાત કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. બંને એક જ ફ્લાઇટ પર સવાર હશે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ 11 વાગે દિલ્હી માટે રવાના થવાના છે. અન્ય મહત્વપૂર્ણ ગતિવિધિ, મોદી સરકાર 2.0ની આજે અંતિમ કેબિનેટ બેઠક પણ બોલાવી લેવાઈ છે. પીએમ મોદીના કાર્યકાળની ઉપલબ્ધિઓ પર પ્રસ્તાવ પણ આ બેઠકમાં પાસ થઈ શકે તેમ છે. 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ પણ તે કરી શકે તેમ છે. 17મી લોકસભા ભંગ થતાની સાથે જ હવે નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થશે. તો આજે દિવસ દરમિયાન મહત્વપૂર્ણ ગતિવિધિઓ રહેવાની છે. એનડીએ ગઠબંધનની બેઠક, ઇન્ડિયા ગઠબંધનની બેઠક, મોદી સરકાર 2.0ની કેબિનેટની બેઠક, અને હવે ત્યાર પછી નવી સરકાર બનાવવાની દિશામાં કવાયત. આ તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓ આજે જ થવાની છે. આજનો દિવસ રાજકીય રીતે હલચલવાળો દેખાઈ રહ્યો છે.
તો આજનો દિવસ નવી સરકાર રચના માટે કેટલો મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી કિંજલ મિશ્રા. કિંજલ, શું વધુ વિગતો? દેખો, એનડીએ આ વખતે કહી શકાય કે જે સરકાર છે તે બનાવવા જઈ રહ્યું છે. 10 વર્ષ સુધી દેશની અંદર પૂર્ણ બહુમતની સરકાર રહી, ઘટક દળો ભાજપ પાસે ચોક્કસ હતા, પરંતુ તેમને સરકાર રચવા માટે ઘટક દળોની જરૂર ન હતી. આ વખતે કહી શકાય કે ભાજપનું જે પરફોર્મન્સ છે પોતાના ભાજપના જ કમ્પેરમાં ઓછું થયું છે. જે બેઠકો છે તે ઘટી છે, સૌથી વધારે માર છે તે યુપીમાં પડ્યો છે. વિપક્ષ દ્વારા વાત કરવામાં આવે તો વિપક્ષ સ્પષ્ટતાથી આને હાર છે તે બતાવી રહ્યું છે. હાલાકી ઇન્ડિયા ગઠબંધન હતું, તેમનો એક જ એજન્ડા હતો કે વડાપ્રધાનને રોકવામાં આવે. તેમનું જે અત્યાર સુધી તે સરકાર રચશે તે પ્રકારની વાત ઇન્ડિયા ગઠબંધન દ્વારા કરવામાં નથી આવી, પરંતુ આજે જો દિલ્હીમાં વાત કરવામાં આવે તો દિલ્હીમાં એનડીએ અને ઇન્ડિયા બંને અલાયન્સની જે બેઠકો છે, બેઠકોનો દોર છે તે શરૂ થવાનો છે. સાંજે 4 વાગ્યાની આસપાસ એનડીએ ગઠબંધનની બેઠક છે, બેઠકનો દોર શરૂ થશે, જ્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ ઇન્ડિયા ગઠબંધનની બેઠકો છે તેનો દોર છે તે શરૂ થવાનો છે. માનવામાં એવું આવી રહ્યું છે કે એનડીએ ગઠબંધનની અંદર આજે એક જે સ્વરૂપ છે તે સ્વરૂપ મોટા પાયે નક્કી કરી લેવામાં આવશે. જે પણ ઘટક દળો તેમની સાથે જોડાયેલા છે તેમાં ખાસ કરીને નીતિશ કુમારની વાત કરવામાં આવે કે ચંદ્રબાબુ નાયડુની વાત કરવામાં આવે કે જેમની પાસે વધારે બેઠકો છે, તો એ ઘટક દળો સાથેની પણ એક જે ચર્ચા છે, મોટી મોટી ચર્ચા છે તે કરવામાં આવશે. અને ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ ભવન સરકાર રચવા માટેનો જે પ્રસ્તાવ છે તે મૂકવામાં આવશે, અને ત્યારબાદ સમય છે તે લેવામાં આવશે. અને કહી શકાય કે જે આખી મંત્રીમંડળને લઈને જાહેરાત છે તે પણ થશે, અને શપથવિધિ છે વડાપ્રધાનની તે પણ થઈ શકે છે. મહદઅંશે આ આખી જે શપથવિધિ છે કે મંત્રીમંડળની રચના છે, મહદઅંશે માનવામાં આવી રહ્યું છે કે 10 તારીખ પહેલાં આ તમામ વસ્તુ થઈ શકે છે. દિલ્હીની અંદર નવી સરકાર છે તે અસ્તિત્વમાં આવી શકે છે ચિરાગ, પરંતુ આ તમામની સૌથી ધ્યાન દોરે બાબત એ છે કે 2 વખત સુધી પૂર્ણ બહુમત સાથે જે ભાજપ રહી એ ભાજપને આ વખતનું પરફોર્મન્સ 2014 કરતાં પણ નબળું છે. તે ઇન્ડિવિજ્યુઅલ જો ભાજપની વાત કરવામાં આવે તો ઇન્ડિવિજ્યુઅલ ભાજપ પાસે એટલો આંકડો નથી, 272નો આંકડો એમણે ક્રોસ નથી કર્યો કે જે પોતાની જાતે સરકાર છે તે બનાવી શકે. એટલે સ્વાભાવિક છે કે એનડીએના જે ઘટક દળો છે તેમનું આ વખતે એક વર્ચસ્વ છે તે વધુ બની રહેવાનું છે. તેમના આ વખતે ભાજપના નેતાઓની સાથે સાથે એનડીએના જે નેતાઓ છે તેમને પણ મંત્રીમંડળમાં મહદઅંશે સ્થાન બને, અને આ વખતે પહેલી જ વખત જ્યારે સરકાર બનશે ત્યારે ફૂલ કેબિનેટ સાથેની અથવા તો સંપૂર્ણ કદના મંત્રીમંડળ સાથેની સરકાર બનશે તેવી હાલમાં વિચારણા છે, તે ચાલી રહી છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો આજનો દિવસ એ નવી સરકાર માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.